હવે જે આજનો આપણો જે વિડિયો લેક્ચર છે તે કોના માટે છે નાઇટ્રો નાઇટ્રાઇલ સંયોજન અને એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા તો ચાલો ત્રીજું આપણે નિહાળીએ તો કઈક આવું છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કોની બનાવટ કરવાની છે આપણે એમાઇડ સંયોજનો ઓકે ચાલો જોઈએ તો નાઇટ્રાઇલ સંયોજન એટલે કેવા તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે જે આ RCN હોય તો આને સામાન્ય નામ ધ્યાન આપજો સામાન્ય નામ આનું છે સાયનાઇડ ને IUPAC નામ શું છે એનું નાઇટ્રાઇલ અથવા તમે એમ કહી શકો કે જ્યારે પ્રિફિક્સ યુઝ કરશો પ્રિફિક્સ એટલે કે જ્યારે આગળ તો તમારું સાયનાઇડ ને સફિક્સ ત્યારે તમારું શું હશે આ નાઇટ્રાઇલ તો આનું રિડક્શન તો રિડક્શન તમે આ કોઈ ભી દ્વારા કરી શકો આ બધાને કહેવાય ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ ખાસ ધ્યાન આપજો આને શું કહેવાય ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ એટલે કે ઉદ્દીપક દ્વારા આપણે રિડક્શન કરવાનું છે હાઇડ્રોજનીકરણ એટલે કે હાઇડ્રોજન ઉમેરવાના છે તો RCN નું જો તમે શું કરો કે આ નિકલ અથવા તમારો પ્લેટિનિયમ હોય અથવા પેલેડિયમ હોય તમારે કોઈ ભી એક લખવાનું છે બેઠું છાપીને મને મહેરબાની કરીને નહીં મોકલતા H2Ni અથવા H2 પ્લેટિનિયમ અથવા H2 પેલેડિયમ એ કોઈ ભી એક લખજો કોઈ ભી એક તમારે લખી શકો મેં કેમ લખેલા છે કે તમે કોઈ ભી યુઝ કરી શકો અથવા તમે સોડિયમ સાથે ઇથેનોલ અથવા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વોટએવર આ મેં તમને કીધું કે પાંચ માંથી તમે કોઈ ભી એક વાપરી શકો તો શું થશે કે R કાર્બન પાસે બે H2 ને નાઇટ્રોજન પાસે બે H2 રિડક્શન થશે એટલે તમને શું મળશે આ પ્રાથમિક એમાઇન મળશે ચાલો આના આપણે ઉદાહરણ જોઈએ તો પહેલા સિમ્પલ ઉદાહરણ છે RC triple bond N કે જેને IUPAC નામ છે ઇથેન નાઇટ્રાઇલ ઓકે કે જેનું આપણે રિડક્શન કરવાનું છે રિડક્શન તમે કોઈ ભી કરી શકો H2 ને પ્લેટિનિયમ લઈ લો તો અહીંયા બે હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન તો મને શું મળશે CH3 CH2 NH2 મળે કે જેને કહેવાય ઇથેન ઇથેનેમાઇન ઓકે ચાલો એક આપણું બેન્ઝીન વાળું ઉદાહરણ લઈ લઈએ બેન્ઝીન પર CN કે જેને કહેવાય બેન્ઝોનાઇટ્રાઇલ બેન્ઝ ક્યારે કહેવાય વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો કે બેન્ઝ ક્યારે કહેવાય બેન્ઝીન જો ડાયરેક્ટ કાર્બન અટેચ છે તેને બેન્ઝ કહેવાય તો આ આપણું શું છે બેન્ઝો નાઇટ્રાઇલ એનો તમારે રિડક્શન કરવાનો છે મેં તમને કીધું કે પાંચમાંથી કોઈ ભી સોડિયમ ઓવર ધી કાં તો સોડિયમ તમારે શું કરવાનું છે ઇથેનોલમાં ડિઝોલ્વ કરવાનો છે તો આપણને શું મળશે અહીં ઉપર શું મળશે તમને આ CH2 NH2 કે જેને હું કહેવાય બેન્ઝાઇલ એમાઇન કહી શકો તમે આનું શું નામ છે બેન્ઝાઇલ એમાઇન બેન્ઝીન જે ડાયરેક્ટ કાર્બન અટેચ છે એને બેન્ઝ કહેવાય તો આ વિદ્યાર્થીઓ મેં તમને હોમવર્ક આપ્યું કે તે તમારે મને કરીને મોકલવાનું છે તો CH3 CH2 CN આનું તમારે કોઈ ભી આમાંથી પાંચમાંથી કોઈ એક ઉપયોગ કરી શકો ને તમારે મને હોમવર્ક આ મોકલવાનું છે ઓકે ચાલો એક બીજો આપી દઉં અહીંયા છે તમારો C2H5 ને આ CN પ્રક્રિયામાં આને કોઈ અસર થશે નહીં તો આ નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન હતું કે જેમાં આપણે CN સાયનાઇડ સંયોજન છે તે એમાં કન્વર્ટ થશે આપણા એમાઇનમાં એના અનુવર્તી એમાઇનમાં કરવા અનુવર્તી એટલે શું કે CN માંથી આપણને પ્રાથમિક એમાઇન જ મળશે ઓકે એટલે આ પ્રક્રિયા દ્વારા ચાલો એના પછી છે એમાઇન સંયોજનોનું રિડક્શન ચાલો તો હવે જે બીજી બનાવટ છે તે જોઈએ તો બીજી બનાવટ આપણે કહી છે એમાઇડ સંયોજનના રિડક્શન દ્વારા
તો એમાઈન સંયોજન એટલે કે જેને તમે R CO NH2 કહી શકો તો આ પ્રક્રિયામાં શું થશે બોલો જો કે NH2 તો બેઠો છે તમારે કોને કાઢવાનું છે ખાલી ઓક્સિજનને તો એ ઓક્સિજનને કાઢવા માટે ધ્યાન આપજો કે તમારે પ્રથમ તબક્કામાં ઉમેરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને બીજા તબક્કામાં તમારે શું નાખવાનું છે આ પાણી તો જે CO સમૂહ છે તેમાં રૂપાંતર પામશે CH2 માં તમે એમ કહેશો કે સર મિકેનિઝમ જો દીકરા આમાં મિકેનિઝમ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર સમજો તો આપણે રૂપાંતરમાં બહુ કામ લાગશે તો CO એમાં રૂપાંતર થયું આપણા CH2 માં તો વિદ્યાર્થીઓ આ તમારું જે એમાઇડ છે તે એમાઇડ તે સેમાં રૂપાંતર પામ્યું એમાઇડમાં રૂપાંતર પામ્યું ચાલો આના આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ કઈક આવા છે કે CH3CONH2 એમાઇડ છે એમાઇડ નું નામ શું છે ઇથેનેમાઇડ ઇથેનેમાઇડ કે જેના અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ફર્સ્ટ સ્ટેપ માં અને સેકન્ડ સ્ટેપ માં તમે શું નાખ્યું H2O તો આ જે CO છે તે સેમાં રૂપાંતર પામશે CH3CH2 ને આ NH2 માં ઓક્સિજન જ ખાલી એમાં રૂપાંતર પામેલો છે આ H2 માં આ ઓક્સિજન એમાં રૂપાંતર પામેલો છે આ H2 માં તો આનું નામ શું થશે ઇથેનેમાઇન અથવા ઇથેનેમાઇન થાય ચાલો તમારો હોમવર્ક કઈ આ છે કે તમારે બેન્ઝેનેમાઇડ બેન્ઝીન ઉપર CO NH2 આનું નામ છે બેન્ઝેનેમાઇડ આનું તમારે રિડક્શન કરવાનું છે કોની હાજરીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ને બીજું છે આપણું આ H2O તો શું નિપજ મળશે એના વિશે તમારે માહિતી આપવાની છે ઓકે તો વિદ્યાર્થીઓ આજનો જે આપણો વિડિયો લેક્ચર હતો તે કોના માટે હતો કે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એમાઇન ની બનાવટ અને સેમાંથી એમાઇન સંયોજનોની બનાવટ હવે જે નેક્સ્ટ વિડિયો લેક્ચર હશે તે આપણે ગેબ્રિયલ થેલામાઇડ સંશ્લેષણ અને હોફમેન બ્રોમાઇડ વિઘટન એનો આપણે અભ્યાસ કરીશું કઈ પ્રોબ્લેમ હોય તો જણાવજો ઓકે બાય ટેક કેર